હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 4 ની આપણે શરૂઆત કરેલી હતી. પ્રાચીન ભારત સાહિત્યના આપણે 6 પ્રકાર જોયા હતા. આ 7મો પ્રકાર છે અને આ છેલ્લો પ્રકાર છે. આના પછી નવું સાહિત્ય ચાલુ થશે. પ્રાચીન ભારત સાહિત્યનો છેલ્લો પ્રકાર. અત્યાર સુધી 6 પ્રકાર જોયા બરાબર. એ બધા તમે ના જોયો તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગદ્ય પદ્ય આ થયો આપણો પ્રાચીન ભારત સાહિત્યનો 7મો પ્રકાર, ગુજરાતી ગદ્ય પદ્ય. મેં આ ટૂંકમાં લખ્યું છે. ચોપડીમાં જોશો તો તમને વંચવાનો કંટાળો, વાંચવાનો કંટાળો આવશે. કારણ એનું એક જ છે, એ ચોપડીમાં વાક્ય રીતનું આપ્યું છે અને મેં એને જોડકા ટાઈપ લખ્યું છે. અને આ જે ટોપિક છે તે માત્ર ને માત્ર એમસીક્યુ જોડકા અથવા તો વધારેમાં વધારે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. કારણ કે મોટા ભાગે ગદ્યમાં પદ્યમાં કયા કયા લેખકોએ ફાળો આપ્યો અને ગદ્ય પદ્યમાં શું મતલબ સારનો કયા કયા પ્રકારો છે તે પણ તે આ ગદ્ય અને પદ્યમાં દર્શાવવામાં આવ્યું છે. તેથી આ કોઈ મોટો સવાલ નથી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા લખવાનું કે ગુજરાતમાં ગુજરાત સાહિત્યમાં ગદ્ય અને પદ્ય એમ 2 ભાગ પડે છે બરાબર. હવે જે લેખકોએ સૌથી વધુ ફાળો આપ્યો છે બરાબર, તેના નામ લખવાના. ગદ્યમાં કયા લેખકોએ ફાળો આપ્યો, પદ્યમાં કયા લેખકોએ ફાળો આપ્યો, ગદ્યમાં કયા કયા પ્રકાર રચાઈ શકે છે અને પદ્યમાં કયા કયા પ્રકાર રચાઈ શકે છે. જરૂરી નથી કે તમે જે લેખક અથવા કવિ લખો છો તેની સામે એમણે જે પ્રોપર, જેમ કે અહીંયા જોઈએ તો નરસિંહ મહેતા તો પ્રોપર એમનું પદ છે કે મોટા ભાગે પદોનું નિર્માણ કરતા, તો એ તમને સામે પદ લખવું આમ ડેશ કરીને એવું જરૂરી નથી. તમે ગુજરાતી ભણો છો, ગુજરાતીમાં પ્રકાર તમને ચોપડીમાં જોઈ લેવાના અને એ પણ પૂછાતા જ હોય છે જોડકામાં તમારી એક્ઝામમાં, ગુજરાતીની એક્ઝામમાં બરાબર. તો એ પ્રકાર તમને જોઈ લેવાના, એને જ અહીંયા બેઠા લખી દેવા જે પ્રકાર તમને યાદ હોય. જેમ કે જો મેં અહીંયા બધા જ લખ્યા છે જે મને યાદ હતા, ચોપડીને જવા દો. અહીંયા મેં બધા જ લખ્યા છે જે મને યાદ હતા, પદો, આખ્યાન, ગીતો, ગરબી, છપ્પા, સોનેટ, આ સોનેટ છે ને, ઉર્મિ કાવ્ય, ગઝલ અને ઉખાણા, આ બધું જ મેં અહીંયા લખી દીધું. તે જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો ગદ્યમાં નવલિકાની બન, નવલકથા, સંવાદ, ટૂંકી વાર્તા વગેરે બધું લખી દીધું મેં બરાબર. તો એ રીતે તમને લખવાનું છે અને આ થોડા નામ યાદ રાખવાના છે કે જે આમ ગદ્ય સાહિત્યમાં ખૂબ જ મહત્વનો ફાળો હોય જે લેખકોનો, તેના થોડા નામ યાદ રાખવાના છે તમને અહીંયા બરાબર. મેં લખ્યું છે નર્મદ, નવલરામ, કિશોરરામ, પલ્લારા પટેલ, ઉમાશંકર જોશી, મહીપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી. તો આ બધા છે, આમાંના કેટલાક હશે જે તમને અત્યારે પણ ગુજરાતીમાં આવતા હશે લેખકો. અને આ બાજુ પણ સેમ ટુ સેમ જ છે. નરસિંહ મહેતા એ તો આવે જ છે, દરેક ગુજરાતીની ચોપડીમાં કોઈ પણ ધોરણની હોય નરસિંહ મહેતાનું એક કાવ્ય આવે છે. 10મા ધોરણનું મને યાદ છે ત્યાં સુધી નરસિંહ મહેતાનું કાવ્ય આવે છે, વૈષ્ણવ જન તો તેને કહીએ. જો આવતું હોય તો કમેન્ટ મને જરૂરથી કરજો. આગળ વધી મીરાબાઈ ગંગા સતીનો પણ 10મા ધોરણમાં લગભગ એક કાવ્ય આવે છે. આવતો હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. ગંગા સતીનો પણ એક કાવ્ય આવે છે, લગભગ એનું નામ શીલવંત સાધુને એવું નામ છે. તમે જો 10મા ધોરણની ચોપડી 10મામાં ભણતા હોય, 10મા ધોરણની ગુજરાતીની ચોપડી હોય તો એમાં ગંગા સતી નો એક કાવ્ય છે બરાબર, એ તમે મને કહેજો. લગભગ શીલવંત સાધુને નામ છે. કોઈ કાવ્ય હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. ચાલો, તો આમ તમને નામ યાદ રાખવાના છે નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, દયારામ, અખો, પ્રીતમ, પ્રેમાનંદ. અને આમાંથી અખો, પ્રીતમ, પ્રેમાનંદ અને ગંગા સતી, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધા તો ફેમસ છે. દયારામ પણ ફેમસ છે. તો આપણી ચોપડીમાં પણ બીજા ચેપ્ટરમાં દયારામ વિશે આવે છે બરાબર છે. ગુજરાતી સાહિત્યમાં દયારામ વિશે પણ આપણા સમાજની ચેપ્ટર, સમાજમાં ચેપ્ટર નંબર 2માં આવે છે. દયારામે ગરબીઓનું નિર્માણ કર્યું હતું, યાદ હોય તો મને એના પણ કમેન્ટ કરજો. ચેપ્ટર નંબર 2 જે આપણા સ્ટાન્ડર્ડ 10 સોશિયલ સાયન્સમાં છે તેમાં દયારામનું જે પાત્ર છે તે દયારામનું નામ આવ્યું છે તેમાં પણ આવ્યું છે અને આ ચેપ્ટર 4માં પણ આવ્યું છે. યાદ હોય તો કમેન્ટ જરૂરથી કરજો. દયારામ બરાબર, અખો, પ્રીતમ, પ્રેમાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી અને દયારામ. આ બાજુ જોઈએ તો નર્મદ, નવલરામ, કિશોરરામ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે જે નામે આવતા હોય, મહીપતરામ, રૂપરામ વગેરે વગેરે.
હવે પ્રકાર ઉપર જે તમારા ગુજરાતીની ચોપડીમાં મેં કીધું તે મુજબ જે પણ પ્રકાર તમને યાદ હોય એ લખી દેવા રહ્યા. હવે જે ચોપડીમાં આપ્યું છે તે રીતે લખવો તો તમે લખી શકો છો. સપોઝ આ બે માર્ક્સમાં પૂછાઈ જાય કે ગુજરાતી ગદ્ય પદ્ય વિશે માહિતી આપો તો તમને વાક્યની રીતે લખવાનું કે સ્ટાર્ટિંગમાં બે ત્રણ વાક્ય પોતાની રીતે બનાવી દેવાના. આ ચેપ્ટર એવું છે કે તમે એક જ વાક્ય પોતાની રીતે પણ મૂક્યું તો સામેવાળો ચોપડી મારી શકશે નહીં. એક આ ચેપ્ટર અને એક પાછળના જે ઇકોનોમિક્સના ચેપ્ટર છે તે એવા છે, બરાબર. તો હવે ગુજરાતી ગદ્ય પદ્ય વિશે પૂછાય તો લખવાનું કે પ્રાચીન સમયથી ગુજરાતીના ગુજરાતીમાં રખાયેલા સાહિત્યો પ્રસિદ્ધ છે. ગુજરાતીનું જે સાહિત્ય છે ગુજરાતી ગુજરાતીના સાહિત્યો છે તેના બે ભાગ પડે છે, ગદ્ય અને પદ્ય. ગદ્ય સાહિત્યમાં નર્મદ, નવલરામ, કિશોરરામ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા વગેરે લેખકોનો ફાળો ખૂબ જ મહત્વનો છે. અને તે જ રીતે ગદ્યમાં પણ નવલિકા, નવલકથા, નિબંધ, સંવાદ, ટૂંકી વાર્તા વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે આપણે પદ્યમાં પણ લખવાનું રહેશે કે પદ્યમાં શું થાય છે તો પદ્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, દયારામ, અખો, પ્રીતમ, પ્રેમાનંદ વગેરે કવિઓનો મહત્વનો ફાળો છે, તથા પદો, આખ્યાન, ગરબીઓ. આમાંથી જો પદો નરસિંહ મહેતાએ લખેલા છે, મોસ્ટ ઓફ મતલબ એમનો એક વિષય સમજી લો, બરાબર. તો એ તમે નરસિંહ મહેતા યાદ હશે, પદો યાદ રહી જશે. મીરાબાઈ યાદ હશે તો ભક્તિ ગીતો અથવા ગીતો યાદ રહી જશે. દયારામ યાદ હશે તો ગરબીઓ યાદ રહી જશે, બરાબર છે. આ ગંગા સતી યાદ હશે લગભગ ઉર્મિક આવે અથવા તો એ પણ ગીતોની રચના પણ એમણે ગંગા સતીએ કરેલી જોવા મળે છે. પ્રેમાનંદે પણ સોનેટની રચનાઓ પણ કરી છે વગેરે. આ બધા સંકળાયેલા જ છે, બરાબર. પદો, આખ્યાન, ગીતો, ગરબીઓ, છપ્પાઓ, સોનેટો, ઉર્મિક આવ્યો વગેરે વગેરે, ગઝલો, ઉખાણાઓ જે લખવું હોય તમે લખી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તો બે ગુણનો સવાલ, એક ગુણના સવાલમાં તો હું તમને કહું છું ખાસ કરીને પૂછાય છે, બરાબર. તો આને ટીક કરીને મૂકજો, કારણ કે એક ગુણમાં અને ખાસ કરીને MCQમાં પૂછાઈ શકે, કાં તો જોડકાઓમાં પણ આ રીતનું પૂછાઈ શકે છે, બરાબર. આ બાજુ લખ્યું હોય નર્મદ, બરાબર, અને એક નામ લખ્યું હોય અખો, સામે લખ્યું હોય ગદ્ય પદ્ય, એટલે એ વિચારવા જેવી વસ્તુ છે. તો આ અહીંયાનો આ જો ગુજરાતી અને ગદ્ય પદ્ય સુધીનો ટોપિક રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં આ ચેપ્ટરથી આગળ વધીશું. પ્રાચીન ભારતીય સાહિત્યનો જે 7 ટોપિક હતા એ ખાસ કરીને યાદ રાખજો, બધા જ બે બે ગુણના ટોપિક હતા, અને એમાંથી એક ખાસ ટોપિક રામાયણ અને મહાભારતનો એ 3-4 ગુણમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એના ઉપર આપણે વિડીયો બનાવ્યો પણ હતો અને ખાલી એક જ ટોપિકમાં 15 મિનિટનો વિડીયો બનાવ્યો હતો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.